सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्यै शुभकथा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः सुखदेव जी महाराज परीक्षित राजा ने श्री कृष्ण लीला अमृत नो रसपान करावे छे। प्रभु बंधाई गया, मैयाना हाथे महाप्रभु बंधाया, ये प्रेमना बंधन में बंधाया, वालो मारो प्रेमना बंधने बंधायो। भगवान ने उदर में दोरडू लपेटी ने बांध्या खांडणिया साथे, मैया राजी थया कि आज तो लाला ने बराबर शिक्षा करी छे। अने गोपीओ आवी अने ए बधा घर काम मां जोड़ाई गया, बधु चोखू करवामां। ठाकोरजी ने इच्छा थई, हजारों वर्ष थी एक काम बाकी छे, आजे पूरू करिए। हजारों वर्ष पहलानी घटना सुखदेव जी ए कथा संभळावे छे। कुबेर भंडारी ना बे दीकरा हता, नल अने मणिग्रीव। बन्ने जुवानिया हता, उद्धताई तो बहु हती। मारा बापा स्वर्गना कुबेर भंडारी छे, अमारे कोनी बीक? जिंदगीमां विचारवा जेवो, समझवा जेवो होय तो ए जुवानीमां,
એટલે તો કહેવત પડી છે કે જુવાની સુધરી એની જિંદગી સુધરી. કુબેરના બંને દીકરા જુવાનિયા હતા, સંપત્તિ પુષ્કળ હતી, ઉદ્ધતા એનો પાર નહીં, શું બાકી રહે? યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા, જુવાન અવસ્થા, પૈસા ઘણા બધા અને પ્રભુત્વમ એટલે સત્તા, પછી ચોથું આવે અવિવેક. આપણા ઋષિ મુનિઓ જ્યારે કોઈ રજૂઆત કરે ને એટલી બધી વિચારપૂર્ણ હોય છે, યૌવન ધન સંપત્તિ અને સત્તા એને શોભાડે કોણ? વિવેક. વિવેક હોય તો યૌવન શોભી ઉઠે, વિવેક હોય તો સંપત્તિ જય જયકાર કરાવે, વિવેક હોય તો સત્તા દ્વારા ઘણા શુભ કાર્યો થાય. પણ જો વિવેક ન હોય તો યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એ નરકમાં લઈ જાય, આખો સમાજ એને ગાળો દે. કુબેરના બે દીકરામાં આવું હતું, યૌવન હતું, ધન સંપત્તિ હતી, સત્તા હતી, પણ વિવેક નહોતો, અવિવેક હતો. અને અવિવેકી એવા બે કોઈક નદીમાં મર્યાદા વિહીન બને અને નાતા તોફાન કરતા હતા. એની આખી મંડળી ભેગી હતી. નારદજી ત્યાંથી પસાર થયા. નારદજી તો એમના રસ્તે ચાલ્યા જતા હતા, પણ નારદજીને જોયા ને એટલે આ બે ભાઈના જે સાગરીતો હતા ને એણે ફટાફટ કપડાં પહેરી લીધા. પણ આ બે ઉદ્ધત હતા, અવિવેકી હતા. આપણે શું, નારદ આવે કે નારદનો ભાઈ આવે, આપણે શું? બસ દુઃખની શરૂઆત અહીંથી થાય, આપણે શું? નારદજી નજર પડીને એટલે નારદજી હસ્યા, વાહ વાહ વાહ. આવી રીતે મર્યાદા વિહીન, વસ્ત્ર વિહીન તમને રહેવું ગમતું હોય તો જાઓ, તમે બંને વૃક્ષ બની જાઓ. સાપ આપી દીધો. હવે દોડ્યા, માફ કરજો અમારી ભૂલ થઈ ગઈ. નારદજી સાધુ પુરુષો રીસ રાખતા નથી, કોઈ ઉપર ખીજાઈ જાય પણ રીસ ન હોય. કોઈ એમ કે ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં, જા આવ બેસજા, જમવા બેસજા. માફી માગી એટલે નારદજી કહે છે કે વૃક્ષ તો થવું જ પડશે, પણ તમે એવી જગ્યાએ વૃક્ષ બનીને ઉગશો કે એક દિવસે તમને સાક્ષાત પરમાત્માનો સ્પર્શ થશે અને પછી તમે વૃક્ષના દેહથી મુકાશો. યુગો વીતી ગયા, આ બે વૃક્ષ બનીને ગોકુળમાં ઉગી નીકળેલા. કોઈ જાણતું નહોતું, પરમાત્મા જાણતા હતા. યુગોથી તાડ, તડકો, ઠંડી આ બે આત્માઓ સહન કરે છે, લાવ આજે એને મુક્તિ આપી દઈએ. ખાંડણીઓ
આડો થઈ ગયો, ભગવાન ચાલવા માંડ્યા ને. ઠાકોરજી યમલાર્જુનના બે વૃક્ષ વચ્ચે નીકળ્યા. અર્જુન વૃક્ષ બે જોડે જોડે ઉગેલા એટલે યમલ. વચ્ચેથી કનૈયો પસાર થયો, ખાંડણીઓ આડો એટલે એ વૃક્ષ સાથે ભરાઈ ગયો. ભગવાને બળ કર્યો અને બે વૃક્ષ પડ્યા, ભયંકર અવાજ સાથે પડ્યા. અને બે કોઈ દેવતાઈ પુરુષ ત્યાં દેખાયા. એણે કનૈયાની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, તમે અમને આજે વૃક્ષના દેહમાંથી છોડાવ્યા. ભગવાનની આજ્ઞા થઈ એટલે આ બંને આત્માઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. કડેડાટી થઈને એટલે અવાજ સંભળાયો, એટલે આટલો બધો અવાજ શાનો? વાવાઝોડું નથી, તોફાન નથી, અને આ બે વૃક્ષો પડ્યા કેમ? નંદબાવા દોડા દોડ આવ્યા, કનૈયાને કેળે બાંધેલું દોરડું છોડ્યું. પછી બધા વિચાર કરવા ભેળા થયા ગામના આગેવાનો. નંદજી, એમના ભાઈ ઉપનંદ, સુનંદ, સર્વનંદ, મહાનંદ આ બધા ભેગા થયા. એક ચોતરે બેસીને બધા વિચારણા કરવા માંડ્યા, કહો ન કહો પણ આ ગામમાં આપણને ઉપાધિઓ બહુ આવે છે. વૃદ્ધો ભેગા થયા, આ બધા વડીલો હતા. વડીલો ભેગા થાય ને ત્યારે ગમે એવી મુશ્કેલીમાંથી રસ્તો નીકળે. કારણ કે વૃદ્ધાવસ્થા છે ને એ અનુભવનો ખજાનો છે. વૃદ્ધાવસ્થા અનુભવનો ખજાનો, જુવાનિયાએ એ અનુભવનો લાભ લેવો જોઈએ. કોઈ જંગલમાંથી પસાર થવાનું હોય ત્યારે એ જંગલમાં જઈને જે આવ્યો હોય એને મળવું જોઈએ. એટલે એ તમને સમજાવે કે ભાઈ અમુક જગ્યાએ રાત્રિ રોકાણ કરતા નહીં, અમુક વિસ્તાર બહુ ભયજનક છે, અમુક વિસ્તાર બહુ સારો છે. એ કોણ કહી શકે જે જઈ આવ્યો હોય તે? આ જિંદગી છે ને એક મહાજંગલ છે, એમાં કેટલી ખીણો, કેટલા ટેકરા, કેટલી નદીઓ, કેટલા જંગલો પસાર કરવાના હોય છે. એ વૃદ્ધોએ જંગલો, નદીઓ, ડુંગરા, ખીણો પસાર કરી છે, એની પાસે અનુભવનો ખજાનો છે. આપણી એક કહેવત છે ને, ગરડા, હા જો બધાને યાદ છે, વાત ખબર નહીં મને કોઈકે કહી હતી કે બેટે કે ગાડું વાળ્યું નથી, પણ વાત એમ છે કે કોઈ જુવાનિયા ભેગા થયા અને એના મિત્રના લગ્ન હતા, એટલે કે છે આપણે નવું કરીએ. શું કરશું? આ બધા ગયડા ડોહા જાનમાં નથી લઈ જવા, રહ્યા ને ત્યાં રસ્તામાં થૂંક્યા કરે ને હાક થૂન હાક થૂન, કોઈ ડોહા લેવા જ નહીં. આપણે જુવાનિયા જુવાનિયા જવું, ત્યાં ડંકો વગાડીને આવવાનો. લગ્નનો દિવસ આવ્યો એટલે બધા દાદાઓ કપડાં બપડાં ઠીક પહેરવા, રહેવા દો તમારે નથી આવવાનું. અરે પણ મારા દીકરાનો દીકરો પરણે છે ને મારે નહીં આવવાનું? નહીં, કોઈ ગયડો નહીં, કાંઈ વાંધો નહીં. જે આ બધા છોકર મત છે આજકાલ, શું થાય જાઓ ત્યારે તમે. સામા પક્ષને ખબર પડી
કે એવાય પક્ષમાં ગડબડ થઈ છે, વડીલોને લાવતા નથી, વૃદ્ધો વડીલો દાદાઓ દાદીઓ કોઈ નહીં, તો આપણે જરા એને ચમત્કાર બતાવો. એ લોકો ગામની ભાગોળે આવ્યા. ગામની ભાગોળે એક નદી હતી, નદીને સામે કાંઠે જાન આવી ગઈ એટલે કે ઉભારો, અમે નવો ઠરાવ કર્યો છે, ભલે ચાંદલા થઈ ગયા નક્કી થઈ ગયો પણ હવે ઠરાવ બદલાઈ ગયો. શું છે ભાઈ, અમે નક્કી કર્યો છે આ નદી વહે છે ને એ ઘીથી ભરી આપો તો જ અમારી દીકરી તમારી સાથે પરણાવીએ, નહીં તો નહીં. ચોખ્ખી વાત છે, અમે નક્કી કર્યું છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને એ બધા જુવાનિયા કમળો ને ધમળો ને મમલો ને કમલો એકબીજાના ડાચા સામે મોબાઈલ દર્પણ રાખતા એમ જોવા માંડ્યા, શું કરશું, આહા હા આ નદી 1000 ડબ્બા નાખીએ તોય ભરાય નહીં, અરે અરે શું કરશું શું કરશું, કંઈ નહીં ત્યારે બીજે ક્યાંક તપાસ કરશું, ભલે એની દીકરીને પાટલે બિહારીને પૂજે, આપણે ન જ જોતી. અને બધાએ ગાડા પાછા વાળ્યા, પણ આ બાજુ વડીલો તો વડીલો છે, વડીલો પાસે ક્ષમા હોય, એ કાયમ કહેતા હોય હશે બિચારા છોકરા છે ને, એ ક્ષમા બોલે છે, નહીં તો ઉપાડીને બે દે નહીં, પણ ના ના હશે બિચારા છોકરા છે ને, આજે નહીં તો કાલ સમજશે, હશે બિચારા છોકરા છે ને, હશે એના દિવસો છે, બોલે આપણે સાંભળી લેવું, આ ક્ષમા બોલે છે. એટલે બધા એવા 8-10 વડીલો હશે એના સંબંધીઓ, એક જુદું જ ગાડું કરીને આવતા હતા, કંઈ તકલીફ પડે તો પાછળ પાછળ જઈએ, ત્યાં તો આ બધા મોઢા ઢીલા લઈ અને આવતા, કેમ શું થયું, આ લોકોએ તો ઉપાધિ કરી દાદા, દાદાને પહેલેથી રાખ્યા હોત તો ઉપાધિ ન થાત. દાદા કે ચાલો પાછા વળો, આપણે ધામધૂમથી બાબો પરણાવીને જ પાછા વળશું, ના પણ એની શરત બહુ ખરાબ છે, શું છે પણ ચાલો. ત્યાં એ લોકો હજુ ઊભા હતા અને ભાઈ અમારું નિયમ નક્કી છે, આ નદીને ઘીથી ભરી આપો તો જ અમારી દીકરી પરણાવી. અને દાદા કહે છે તૈયાર છીએ, એકવાર નદી ખાલી કરો. નદી ખાલી કરો, પાણી વહે છે, પછી અમે ઘી ઠલવીએ એમાં. એટલે પહેલા લોકો કહે છે હા હવે દાદાઓ આવી ગયા લાગે છે, અને ઝંડી ફરકાવી ચાલો વેલકમ, અને ફટાકડા ફોડ્યા હો, અને વરરાજાની આગળ નાચવા માંડ્યા, કાઢ્યો વરઘોડો. ત્યારથી શું કહેવત પડી, હા એટલે વૃદ્ધોનો બહુ આદર જાળવવો, એનું સન્માન જાળવવું. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે વૃદ્ધોનું સન્માન જાળવવો, ક્યાં આજ્ઞા કરી હશે, શિક્ષાપદ્રી તમે દરરોજ વાંચો છો ને, મને વિશ્વાસ છે, વિશ્વાસથી કહું છું, પછી તો ઉપરવાળા જાણે કે સિંહાસનવાળા જાણે. શિક્ષાપદ્રીમાં કયો શ્લોક હશે, અંદાજે કહું છું, ભૂલ ચૂક લેવા દેવા, પેલા વેપારીઓ બિલ નીચે લખતા ભૂલ ચૂક લેવા દેવા, લગભગ 69મો શ્લોક છે, ઘેર જઈને જોજો શિક્ષાપદ્રી હાથ વગી હોય તો. 69મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરે છે કે વિનયાન્વિતૈહી, નમ્રતાનો સદગુણ ધરાવતા એવા અમારા આશ્રિત જુવાનિયાઓએ 6 જણાનું સન્માન કરવાનું ભૂલવું નહીં. આ લિસ્ટ યાદ રાખજો, 6 જણા, એનો અર્થ એવો નહીં કે બીજાનું અપમાન કરવું, પણ 6 જણાનું સન્માન કરવાનું ભૂલાવવું ન જોઈએ એમ શિક્ષાપત્રી કહે છે. ગુરુ ભૂપાલ વસિષ્ઠ
त्यागी विद्वत तपस्वी नाम अच्छा आवी गया। गुरु आवे पछी राजा आवे वृद्ध आवे त्यागी आवे विद्वान आवे अने तपस्वी आवे अच्छा थया। गुरु राजा वृद्ध त्यागी विद्वान अने तपस्वी आ छ जना आवे त्यारे ऊभा थवुं आसन आपवुं अने मधुर वचने बोलावा। મધુર વચન એટલે ક્યાંથી આવો છો એ મધુર વચન નથી, મધુર વચન એટલે આવો આવો પધારો બેસો બોલો હું શું આપની સેવા કરું, બસ આટલું બોલો ને કામ થઈ જાય। ઘણાના ઘર પાસે નીચે પાથરણામાં પગલુછણિયામાં વેલકમ એમ લખેલું હોય અને ઉપર લખેલું હોય કૂતરાથી સાવધાન, જોજો આવું બેન, પગલું છણિયામાં લખ્યું હોય છે વેલકમ અથવા સ્વાગતમ એમ લખ્યું હોય છે અને ઉપર લખ્યું હોય છે આવું। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વૃદ્ધોનો આદર કરવો, એની પાસે અનુભવનો ભંડોળ હોય છે। આપણી મૂળ કથા આ બધા વૃદ્ધો ભેગા થયા, હા વૃદ્ધોની જે સાર સંભાળ રાખે ને એને ચાર ફાયદા થાય છે। નીતિશાસ્ત્રનો એક શ્લોક છે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનમ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુ લક્ષ્મી યશો બલમ। કેટલી સરસ વાત છે, એક તો વાણીથી જે મધુર હોય સારી વાણી વાપરી શકતો હોય એક, અને નિત્યમ વૃદ્ધો દરરોજ વૃદ્ધજનો પાસે 5 મિનિટ બેસતો હોય, પોતાના દાદા હોય કે પાડોશી હોય કે પરિચિત હોય, નિત્યમ પેલું અમેરિકા જેવું નહીં કરવાનું, ફાધર્સ ડે પતિ ગયું જય ભગવાન, વર્ષમાં એક દાડો જઈ બે સફરજન આપી આવે, બે ફૂલ આપી આવે, $5-5 આપી આવે, પછી 360 દિવસે વાત, એમ નહીં। નિત્યમ વૃદ્ધોપસેવિનમ, દરરોજ વૃદ્ધ પુરુષ પાસે બેસે તો એને ચાર વસ્તુ વધે, એની આવરદા વધે, આવરદા વધે, હા આવરદા આરોગ્ય બે વધે। અમે એકવાર યાત્રા કરવા ગયા હતા, બહુ વર્ષો જૂની વાત છે એટલે મારા ઉપર કોઈ અંદાજ ન લગાવતા, કારણ કે હું વાત કરું છું 50-55 વર્ષ પહેલાંની। યાત્રા કરવા ગયા હતા, 60 હરિભક્તો ભેગા હતા અને 5 સંતો હતા, એક ભાઈને તાવ આવી ગયો, કોઈ દવા બવા ભેગી કંઈ લીધી હતી, કોઈ કંઈ અસર થઈ નહીં, અને બરાબર જેવો તાવ આવ્યો અને વિસ્તાર એવો હતો કે નજીકમાં કોઈ ડૉક્ટર નહીં, કોઈ શહેર નહીં, બધાએ શું કરશો શું કરશો, એમાં એક દાદા હતા વયોવૃદ્ધ, રસોઈયાને કહે છે જરા મને પાણી ગરમ કરી દે, લોટો પાણી ગરમ કર્યો, એમાં થોડુંક મીઠું નાખ્યું માપનું, અને પછી આ જેને તાવ આવ્યો હતો ને એ ભાઈને એક ઘૂંટડો પાણી પીવરાયો 9 સેકું, 1/2 કલાક પછી બીજો એક ઘૂંટડો પીવરાવ્યો, ફરી 1/2 કલાક પછી ત્રીજી વાર એક ઘૂંટડો જ આપે ફક્ત ચમચી, 1.5 કલાક થયો ને તાવ સાવ જતો રહ્યો, ભાઈ બેઠો થઈ ગયો મારે ભૂખ લાગી છે, ના શાંતિ રાખ, અને આખો દિવસ એને ખાવા ના આપ્યો, ઘૂંટડો ઘૂંટડો પાણી જ આપ્યો, પછી અમે 22 દાડા યાત્રા કરી એને તાવ ના આવ્યો ફરીથી। આ કામ કોણે કર્યું, કોઈ ડૉક્ટર નહોતા કોઈ વૈદ્ય નહોતા, પણ વૃદ્ધનો અનુભવ આ કામ કરી ગયો, એટલે આયુ આરોગ્ય અને આયુષ્ય વૃદ્ધ પાસે બેસે એ આવી રીતે વધે।
પછી લક્ષ્મી એટલે પૈસા બચી જાય, જુવાનિયાને ખ્યાલ ના આવે, ક્યાંક છેતરાઈને આવે, પણ વૃદ્ધ કહી દે કે ભાઈ ધ્યાન રાખ, આની જરૂર નથી, આનાથી કામ પતી જશે. યશ પણ વધે, વાહ વાહ આ ભાઈ જુવાનીઓ એના દાદાની કેવી ચાકરી કરે છે, અને બળ પણ વધે, આરોગ્ય વધે તો બળ પણ વધે. કેટલો બધો મહિમા છે વૃદ્ધોનો. હવે ભાઈ ધ્યાન રાખજો, ગોકુળમાં આ બધા વૃદ્ધોએ નક્કી કર્યો કે આ અહીંયા આગળ કેટલી ઉપાધિ આવે છે. જુઓ ને, કનૈયા ઉપર પૂતના આવી, તૃણાવર્ત આવ્યો, શકટાસુર આવ્યો, અને આ બે ઝાડ પડ્યા. એ તો ભગવાનની કૃપા કે આ લાલા ઉપર ન પડ્યા, નહીં તો શું થાત. એટલે મને લાગે છે કે આપણે હવે આ સ્થળ બદલી નાખીએ. અહીંથી થોડે દૂર વૃંદાવન નામનો એક સુંદર વન છે, ત્યાં જમીન બહુ સારી છે, યમુના નદી છે, ત્યાં ઘાસ બહુ સારું છે, આપણી ગાયો સુખી થશે, અને બાજુમાં જ ગિરિરાજ ગોવર્ધન પર્વત છે. તો એમ વિચાર થાય છે કે આ ગોકુળ છોડી દઈએ અને વૃંદાવન રહેવા જઈએ. બધાએ નક્કી કર્યું, તથાસ્તુ. બધાએ પોતપોતાનો સામાન ગાડામાં ભરી દીધો. ગર્વખરી એટલી જ હતી, ગાડામાં જ માઈ જાય. અત્યારે તમારી બદલી થાય તો ગર્વખરી કેટલી બધી, ઓ આખી ટ્રક ભરાયો, ગાડામાં જ પોતપોતાના ગાડામાં જ આવી જાય, આટલી જ ગર્વખરી. માણસોની ટેવ પડી ગયો છે, એટલો બધો સામાન નિભાવતા હોય છે. કોઈ જાત્રા કરવા જાય ને, બે ત્રણ પટારા ભેગા લે, અને ભાઈ તમે 15 દાડા કે 25 દાડા યાત્રામાં ગયા છો, થોડી તકલીફ વેટી લેજો, પણ ના એટલું બધું ભેગું ભરે, અને પછી ઉચકી ઉચકી અને મજૂર વેળા જ કરે, કેટલા હેરાન થવું પડે. ઓછો સામાન હોય ને એ બહુ સાનુકૂળતા હોય છે, પણ તો કોઈ ગયડા જ સમજાવી શકે. ઓછા સામાન આ બધા પાસે હતા, વ્રજવાસીઓ પાસે, ગાડામાં બેઠા, અને રસ્તામાં કનૈયાના ગીતો ગાતા જાય ગોપીઓ, અને થોડી જ વારમાં વૃંદાવન આવી ગયું. વૃંદાવનમાં બધાએ સારી જગ્યા જોઈ અને પોતપોતાના ઘર ઊભા કરી દીધા. વાર કેટલે, વાહડા ઊભા કર્યા, અને એ જ રીતે ઘાસના પાર્ટીશન થઈ ગયા. જોત જોતામાં પોતાને રહેવા માટેના મકાનો તૈયાર થઈ ગયા. કૃષ્ણ બળદેવ રાજી રાજી થઈ ગયા, હાસ આ જગ્યા બહુ સારી છે. કારણ કે કૃષ્ણ એટલા માટે રાજી થાય કે આ એમનો જ પ્રી પ્લાન હતો. આ શાસ્ત્રમાં કથા છે, ગોલોકમાં ઝઘડો થયો, રાધાજીને અને મુખ્ય પાર્ષદ હતો શ્રી દામા, એને ગોલોકમાં ઝઘડા થયો. ધ્યાન ન રાખો તો ક્યાંય અકણા ન રહે. એક ભાઈ છપૈયામાં જઈને બાજતા હતા, એટલે બાજવાનું ત્યાં કાંઈ ગુજરાતમાં ઓછું હતું જ છે, ત્યાં જવું પડ્યું. એટલે ગોલોકમાં ઝઘડો થયો પાર્ષદ અને રાધાજી વચ્ચે. એમાં રાધાજીએ પાર્ષદને શાપ આપી દીધો, અસુર થઈ જા. તો એ ભગવાનના પાર્ષદ કંઈ જેવા તેવા હોય, મા વગર વાંકે મને શાપ આપો છો, જાઓ તમે ધરતી ઉપર પ્રગટ થાઓ અને કૃષ્ણનો તમને વિયોગ થાય. એટલે ભગવાને આશ્વાસન આપ્યું, પાર્ષદને કહ્યું તું અસુર થઈશ પણ હું આવીને તને છોડાવી દઈશ. રાધાજીને કહ્યું તમે ધરતી ઉપર જન્મ લેજો, ચિંતા ન કરતા, તમારા માટે હું એક વૃંદાવન તૈયાર કરી દઈશ. ગિરિરાજ ગોવર્ધન, યમુના નદી અને કિનારે સુંદર વૃંદાવન, જેવું આપણે આ ગોલોકમાં બગીચો છે એવું જ વૃંદાવન હું ત્યાં કરી આપીશ. ભગવાનની ઈચ્છાથી એ વન તૈયાર થયું. અત્યારે પ્રભુ ત્યાં આવ્યા, બધાને ગમી ગયું, વાહ વાહ થવા માંડી.
બધા સુખેથી રહેવા માંડ્યા. અને નંદ બાવાએ કૃષ્ણ, બળદેવ અને બધા ગોપ બાળકોને હવે કામ સોંપ્યું. છોકરા મોટા થાય તો થોડુંક કામ બતાવવાનું, એને સંસ્કાર પડે કે ના આ કામ અમારે કરવું જોઈએ. હા, એમને એમ શાલિગ્રામ જેવા રાખ્યા હોય ને કશું જ ના આવડે, આ અડધો ગયડો થાય તોય. એટલે બચપણથી એને લાયક થોડી થોડી પ્રવૃત્તિ બતાવવી, એને બુનિયાદી તાલીમ કહેવાય. એટલે નંદજીએ શ્રી કૃષ્ણ પ્રભુને, બળદેવજીને અને ગોપ બાળકોને કામ સોંપ્યો કે આજથી વાછડા ચારવા તમારે લઈ જવાના. ભગવાન રાજી થયા. હે, નાના નાના વાછડા, બધા ગામના વાછડા ભેગા કરી અને ગોપ બાળકો હાંકીને લઈ જાય યમુના કિનારે. અને વાછડા કૂદે, છોકરાએ કૂદે, આનંદ 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 થવા માંડ્યો. એમાં હવે એક દિવસે કોઈ અસુર આવ્યો, એને વાછડાનું રૂપ લઈ લીધું. એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.